रावण कथा। આ દશેરાના દિવસે રાવણને આગ ચાંપ્યા પછી અમે કુંભકર્ણને આગ મૂકી. પહેલા તો એ થોડોક સડવળ્યો, આંખના પોપચા સહેજ ખોલ્યા, પછી મોટેથી બગાસું ખાઈ પોતાના ખુલ્લા મોઢા પાસે ચપટી વગાડતા તેણે અમને બધાને પૂછ્યું, આ બધું શું માંડ્યું છે તમે? તને સળગાવવા અમે અહીં એકઠા થયા છીએ. અમારામાંનો એક સેજ કડકાઈથી બોલ્યો, પણ કઈ વાંક ગુનો? તેણે પ્રશ્ન કર્યો. તું રાવણનો ભાઈ હતો. એમ તો વિભીષણ પણ રાવણનો ભાઈ હતો. પણ વિભીષણ તો શાણો હતો, તેણે રાવણને તેના દુષ્કૃત્ય બદલ ઠપકો આપેલો, શિખામણના બે વેણ કહેલા, ત્યારે તું તો શું? તેણે અકળાઈને પૂછ્યું. તું તો બસ ગોર્યા જ કરતો હતો, વર્ષમાં એક જ વાર જાગતો હતો. આ તો એમાં તમારે શું? આ રીતે ગોરતા રહીને રાવણને પાપ કર્મ આચરવામાં તે મુખ સંમતિ આપી ગણાય. અમારા માના કોઈકે ભારપૂર્વક જણાવ્યું ને કુંભકર્ણે તેના ભાઈ રાવણ જેવું જ અટ્ટહાસ્ય કર્યું. બેવકૂફની જેમ હસે છે કેમ? મેં તેને સખતાઈથી પૂછ્યું. બેવકૂફ હું નહીં, તમે છો, તમે બધા છો. હું તો વર્ષમાં એક વખત જાગતો હતો, ત્યારે તમે તો 5 વર્ષે એક જ વાર જાગો છો. રાવણ કથા. જલસો.